नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपने यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम, आप सब विद्यार्थियों का हार्दिक स्वागत करूँ छूँ। जेडब्ल्यू नीट इलेवन साइंस चैप्टर इक्विलिब्रियम गुजरात में संतुलन बराबर। हमें संतुलन चैप्टर जो है यहाँ पर आयनिक संतुलन जोइए छे, रेडी। लास्ट वीडियो लेक्चर की अंदर मैं बफर सॉल्यूशन करायुं हतुं बराबर छे, એટલે બફર સોલ્યુશન વાળો કન્સેપ્ટ આપણે ક્લિયર કરેલું છે। નામ આગળનો જે કન્સેપ્ટ છે મોસ્ટ આઈએમપી છે, બીકોઝ ઘણી બધી એક્ઝામમાં એને લઈને ક્વેશ્ચન એમસીક્યુ પૂછાય છે, રેડી। તો મેં અહીંયા કન્સેપ્ટ જે છે એ લખેલો છે દ્રાવ્યતા એસ, દ્રાવ્યતા ગુણાકાર કે એસ પી, બરાબર છે। હવે નોર્મલી આ જે છે દ્રાવ્યતા ગુણાકાર કે એસ પી અને દ્રાવ્યતા એસ એ નોર્મલી કોના માટે હશે, એબિલિટી ઓછી હશે। એટલે માનો કે તમે ઘણો બધો જથ્થો છે એ અલ્પદ્રાવ્ય ક્ષારનો પાણીમાં ડિઝોલ્વ કરો છો તો બધો તો ડિઝોલ્વ થશે નહીં, બરાબર છે। મેજોરિટી એસિડિઝ રહેશે અને થોડો ઘણો જથ્થો જે છે અંદર દ્રાવ્ય થશે, તો તમે સમજી શકો કે બંને વચ્ચે શું સ્થપાઈ શકે, સંતુલન, બરાબર છે। અને એવા રીઝનથી આપણે અત્યારે આ જોઈએ છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા એસ અને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કે એસ પી, ઓકે। ચાલો હવે કન્ડિશન એવી છે નોર્મલી કે આ જે છે એમાં હું એક્ઝામ્પલથી તમને એક્સપ્લેન કરીશ કે એસ અને કેએસપી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, બરાબર। હવે અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે બરાબર એમાં ઘણા બધા અવશેષ લાઈક સિલ્વર ક્લોરાઇડ છે, સિલ્વર ક્રોમાઇડ છે ને ઘણા છે, તો એ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા દ્રાવ્યતાને એસ એના માટે કીધી છે કારણ કે ઇંગ્લિશમાં એને કહેવાય સોલ્યુબિલિટી, ઓકે। અને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક એ શું છે, કેએસપી, આનો અહીંયા એસ લીધેલો છે, બરાબર। ચાલો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક જે છે બરાબર છે એનું મેં તમને કીધું એ રીતે નોર્મલી આપણે પહેલા નંબરની જે જોશું એ સિમ્પલ સોલ્યુબિલિટી છે, બરાબર। ફર્સ્ટ આપણે જે જોઈએ છે એ સામાન્ય દ્રાવ્યતા એના માટે આવશે, બરાબર। ચાલો તો સિમ્પલ સોલ્યુબિલિટીની આપણે વાત કરશું, એમાં એક એક્ઝામ્પલ લાઈક આપણી પાસે છે એ એક્સ બી વાય, રેડી। આપણે આને ડિઝોલ્વ કરીએ વોટરની અંદર તો એક રિવર્સિબલ પ્રોસેસ થશે, રીઝન છે કે આ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે, અલ્પદ્રાવ્ય ક્ષાર એ કોમન સોલ્ટ લીધેલો છે, બરાબર, કોમન સોલ્ટ લીધેલો છે। હવે આમાંથી એક્સ એ વાય પ્લસ એક્વિલસ પ્લસ વાય બી એક્સ માઇનસ એક્વિલસ આવાથી આયન થશે, બરાબર। પણ કન્ડિશન કેવી છે કે આ જે આયનાઇઝેશન થશે એ બહુ ઓછું હશે એટલે રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ છે। હવે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કેએસપી આના માટે લખવો હોય તો શું લખાય, તો કેએસપી એટલે શું થશે, તો એ જે નિપજ છે બરાબર એ નિપજના જે આયનો છે ધનાયન અને ઋણાયન એની કોન્સન્ટ્રેશનની પ્રોપર ઘાત છે એનો ગુણાકાર આવશે, લાઈક પ્રોપર ધ્યાન આપવું। અહીંયા તમે જોઈ શકો એ જે છે બરાબર એ વાય પ્લસ એ વાય પ્લસ ઓકે એની કેટલી ઘાત આવશે, તો એક્સ ઘાત આવશે, રેડી। તો આ ખાસ ધ્યાન રાખજો કે આગળ મલ્ટિપ્લિકેશનમાં તો આવશે એક્સ અહીંયા તમારે મૂકવાનો જ છે, બરાબર, પણ ઘાતમાં પણ આવશે એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ વાય બી એક્સ માઇનસ જે છે કેટલી ઘાત વાય ઘાત, રેડી। તો પ્રોપર સાંભળવું, આજે છે ને કોન્સન્ટ્રેશન એની જગ્યાએ તમે શું લખી શકો એસ, બરાબર, મતલબમાં કે દ્રાવ્ય થતા જે આયન અથવા તો ક્ષાર જે છે આયનની સાંદ્રતા એટલે એની શું લખાય,
x s e x था અને y s e y બરાબર તો તમે સમજી શકો કે આગળ જે સહગુણાંક છે એ સહગુણાંક મલ્ટીપ્લિકેશન માં પણ આવશે અને ઘાતમાં પણ આવશે આપણે પ્રોપર એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે આપણે કોમન એક્ઝામ્પલ આપેલું છે કે x dy છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એમાંથી x a y plus plus y b x minus produce થાય છે મતલબ રિઝોલ્વ થાય છે આના ફોર્મમાં એના માટે જો મારે ભાગીતા ગુણાકાર અચળાંક ksb દર્શાવવો હોય તો જે પણ આયન રિઝોલ્વ થાય છે બરાબર મતલબ જે અલ્પદ્રાવ્ય ક્ષાર અંદર રિઝોલ્વ થઈને આયન ફોર્મ કરે છે એ આયન જે છે એની સાંદ્રતા એટલે એની શું આવશે દ્રાવ્યતા જે s આપણે લખી શકીએ હવે શું થાય x ની x ઘાત ઇન્ટુ s ની x ઘાત into y ની y ઘાત into s ની y ઘાત ready હવે શું લખી શકાય x ની x ઘાત into y ની y ઘાત into આ જે s છે s ની x plus y ઘાત ready એટલે કોમન જો આપણે દર્શાવવાનું થાય તો આપણું ksp ની ફોર્મ્યુલા તે કાર્ય ઇન કેસ એક્ઝામ ની અંદર તમને કોમન પણ પૂછાઈ શકે બરાબર તો એક સિમ્પલ અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે આ ટાઈપનું એના માટે કોમન ksp દર્શાવવો તો આ રીતે રહેશે બાકી આપણે એક એક્ઝામ્પલ જોઈએ બરાબર ચાલો એક્ઝામ્પલમાં અહીંયા આપેલું છે પહેલા હું સિમ્પલ એક્ઝામ્પલ કરું રેડી જેમ કે એક હું AgCl લઉં બરાબર AgCl લઉં આ AgCl છે એના માટે ksp તો ksp એટલે ઇઝ ઇક્વલ ટુ શું આવશે Ag+ ની કોન્સન્ટ્રેશન છે એની કેટલી ઘાત કે બીકોઝ અહીંયા આની રિવર્સિબલ પ્રોસેસ બતાવો તો Ag+ સદીશો બતાવે Cl-. આગળ સહગુણાંક બંનેમાં એક એક છે એટલે એક મલ્ટીપ્લિકેશનમાં પણ આવે અને ઘાતમાં પણ આવે એક Cl- મલ્ટીપ્લિકેશનમાં અને ઘાતમાં તો એની કોન્સન્ટ્રેશન એક Sb એક ઘાતમાં મલ્ટીપ્લાય એક Sb એક ઘાત તો હું થાય S નો સ્ક્વેર તો AgCl છે એના માટે Ksb કેટલો આવે S² આવે સારી રીતે ખાલી નોર્મલી તમે કહ્યું કે એક્ઝામની અંદર એ લોકો કારણ કે KSE S1 ફોર્મ્યુલા પણ MCQ માં પૂછવાનું પ્રિફર કરે છે રેડી અહીંયા એક એક્ઝામ્પલ છે આપણી પાસે કે કહેવામાં આવ્યું છે કે Li3 Na3 અહીંયા Li3 Na3 AlF6 twice બરાબર આના માટે ksp ની ફોર્મ્યુલા શું છે ksp બરાબર શું છે ક્વેશ્ચન માર્ક છે રેડી ચાલો તો આપણે એના માટે ksp ની ફોર્મ્યુલા બનાવવા માટે પહેલા તો આપણે જોવું પડશે કે કેટલા આયનો અલગ થાય છે રેડી નાઉ આપણે દર્શાવી શકીએ કે એમાં ત્રણ ni+ અલગ થશે ત્રણ na+ અલગ થશે અને બે al f6 p3 minus 6 અલગ થશે ઓકે તો આટલા આયન અલગ થઈ છે હવે એના માટે ksp દર્શાવવાનું છે આપણે બરાબર છે તો ksp દર્શાવીએ આપણે ksp is equal to શું આવશે તો 3 s ની 3 ઘાત થાય બરાબર 3 s ની 3 ઘાત એટલા માટે કારણ કે પહેલા આનો ભાર આવશે લિથિયમનો તો 3 લિથિયમ પ્લસ ત્રણ ઘાત પણ આપણે લિથિયમ પ્લસ ની જગ્યાએ શું લખશું s ને કોમન લખી દીધું બરાબર અહીંયા પણ s ની 3 s ની કેટલી ઘાત આવશે 3 ઘાત હવે અહીંયા સહગુણાંક 2 છે તો 2 s ની કેટલી ઘાત આવશે 2 ઘાત બરાબર 3 3 9 3 27 ચાલો 27 s નો ક્યુબ એને ગુણ્યા 3 3 9 3 27 27 s નો ક્યુબ બરાબર ચાલો એને ગુણ્યા 2
बराबर, तो 3sc 3 घात 3sc 3 घात 2sc 2 घात बराबर છે। હવે આ કઈ રીતે આવે છે, એકદમ સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ છે નહીં બરાબર, તેમ છતાં આપણે બીજા એક્ઝામ્પલ સમાન જોશું રેડી, પણ એના પહેલા આપણે એક પ્રોપર એક્ઝામ્પલ જોઈએ। મેં કીધું 3 × 9 = 27 નો ક્યુબ, 3 × 9 = 27 નો ક્યુબ, 2 × 4 = 4s નો સ્ક્વેર। હવે 27 × 27 ઓકે, તો 27 × 27 કરીએ તો 0, 2 × 7 = 14, 1 × 2 = 5, 7 × 7 = 49 ઓકે, અહીંયા 4, 7 × 14 ઓકે, 15, 16, 17, 18 then 9, 12, 7, 7 × 9 × 4 ઓકે, તો 7 × 9 × 4 બરાબર, પણ આપણી પાસે એસ નથી એટલે આપણે ખાલી ફોર્મ્યુલા સુધી પહોંચી શકીએ બરાબર, આગળનું કામ જે છે એ પોસિબલ નહીં થાય। એટલે એક્ઝામની અંદર આ ટાઈપની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરો એવું પણ પૂછાય છે ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો રેડી, પછી આગળ વધીએ। આગળ આપણે જોશું એક એમસીક્યુ બરાબર છે, જે કે એસપી અને એસની સાથે કનેક્ટેડ છે ઓકે। એમસીક્યુ જે છે એની રકમ ખાલી નાની એવી છે, એક્ઝામમાં પૂછાયેલો એમસીક્યુ છે કે બીએ હોય છે ટ્વાઇસ ની પીએચ 12 છે બરાબર, તો એનો કેએસપી કેટલો હશે આપણે ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે રાઈટ, થોડુંક અલગ છે। હવે બીએ હોય ટ્વાઇસ જે છે એ પરિવર્તન ગ્રાહક એક્શન ઓકે, તો એમાંથી કેટલા આયનો અલગ થશે, એક તો બીએ 2 પ્લસ એક્વિયસ પ્લસ ઓએચ માઇનસ એક્વિયસ 2 મોલ્સ રેડી। હવે આપણે પીએચ આપેલી છે, આપણને પીએચ ઇક્વલ ટુ 12 છે, હવે આપણને ખ્યાલ છે કે અહીંયા ઓએચ માઇનસ છે બરાબર, પીએચ ઉપરથી એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન મળે, પણ આપણે ઓએચ માઇનસ હોવાથી શું કરવું પડશે, પીઓએચ, પીઓએચ ઇઝ ઇક્વલ ટુ કેટલા, 14 માઇનસ શું આવે પીએચ ચાલો 14 − 12 કેટલા થશે 2, તો એ આપણને પીઓએચ મળશે ઓકે। નાવ ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન, પણ તમે સમજી શકો છો કે એ 2 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન મળે છે, કેટલી મળે 10 − 2 ઘાત મોલર મળે, આવું બોલતા તમને આવડતું હોવું જોઈએ, કારણ કે જે પણ પીએચ ઓર પીઓએચ ની પ્રાઇસ આવે એટલી 10 − 2 મોલર કોન્સન્ટ્રેશન હોય ઓકે, તો ઓએચ માઇનસ, પણ 2 એટલા માટે લીધા કારણ કે તમે જોવો છો 2 ઓએચ માઇનસ પ્રોડ્યુસ થાય છે, તો એની આખી હયારી કોન્સન્ટ્રેશન આપણને મળે, તો 2 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન 10 − 2 ઘાત મોલર છે, તો 1 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન કેટલી, 1 આખા 2 નીચે આવશે, એને ગુણ્યા 10 − 2 ઘાત મોલર રાઈટ, 1 આપે એટલે કેટલા લખાય 0.5 ગુણ્યા 10 − 2 ઘાત મોલર રાઈટ। હવે આના માટે કેએસપી લખીએ, તો કેએસપી એટલે શું થાય, બીએ 2 પ્લસ છે એની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય 2 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન નો સ્ક્વેર ઓકે, ચાલો બીએ પ્લસ 2 ની કોન્સન્ટ્રેશન, હવે આની કોન્સન્ટ્રેશન કેટલી છે, તો તમે સમજી શકો કે 2 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન ખાલી 10 − 2 ઘાત એટલે કે 10 − 2 ઘાત મોલર, તમે જોઈ શકો છો 2 ઓએચ માઇનસ ની કોન્સન્ટ્રેશન 10 − 2 ઘાત મોલર, પણ આ તો એ નથી ને, આના કરતા હાફ છે ને, તો એ હાફ કોન્સન્ટ્રેશન બરાબર થાય એટલે 0.5 × 10 − કેટલી ઘાત આવશે 2 ઘાત મોલર રાઈટ। હવે એ છે કે એસ છે ને અંદર એડ કરીએ, ચાલો તો કેટલા 0.5 × 10 − 2 ઘાત, અહીંયા શું આવશે, તો 10 − 2 ઘાત છે એનો સ્ક્વેર ઓકે, તો 0.5 × 10 − 2 ઘાત એનો સ્ક્વેર 10 − 4, તો 0.5 × 10 − 6 ઘાત, પણ જો તમારે 5 × 10 − 7 ઘાત લખવું હોય તો પણ ચાલે, અને આ આપણને શું મળી ગયો બરાબર। ફરી પાછું એક્સપ્લેન કરી દઉં, મેં એવું એક્ઝામ્પલ લીધું છે કે જે ઇન કેસ તમને સમજવામાં થોડું ટફ લાગશે, બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં આ ટાઈપના એમસીક્યુ પૂછાય છે, લાઈક બીએ ઓએચ ટ્વાઇસ છે એની પીએચ 12 છે, તો કેએસપી કેટલો હશે, ઓકે બીએ ઓએચ ટ્વાઇસ છે એમાંથી બીએ 2 પ્લસ અને 2 ઓએચ માઇનસ છે એ રિલીઝ થશે,
હવે પીએચ 12 છે આપણે ઓએચ માઈનસ છૂટા પડતા હોવાથી પીએચ ની નહીં પણ કોની જરૂર છે પીઓએચ ઓકે તો પીએચ 12 છે તો પીઓએચ કેટલા થાય 2 એટલે 2 ઓએચ માઈનસ ની કોન્સન્ટ્રેશન કેટલી થાય 10 ની માઈનસ 2 ખાત બોલ કારણ કે અહીંયા 2 ઓએચ માઈનસ પ્રોડ્યુસ થાય છે તો 2 ઓએચ માઈનસ બરાબર 10 ની માઈનસ 2 ખાત બોલ થાય એક ઓએચ માઈનસ એટલા માટે બોલતા કારણ કે બીએ 2 પ્લસ છે ને એક જ છે આના કરતા અડધું છે તો આની જે કોન્સન્ટ્રેશન મળે એના કરતા અડધી કોન્સન્ટ્રેશન કોની રહે બીએ 2 પ્લસ એટલે 10 ની માઈનસ 2 ઘાત મોલર ઓએચ માઈનસ 2 જે છે એની કોન્સન્ટ્રેશન અને બીએ 2 પ્લસ ની કોન્સન્ટ્રેશન કોની 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઇક્વેશન આવું બનશે KSV ઇઝ ઇક્વલ ટુ બીએ 2 પ્લસ ની કોન્સન્ટ્રેશન 1 ઘાત 2 ઓએચ માઈનસ ની કોન્સન્ટ્રેશન ની 2 ઘાત પ્રાઇસિસ એડ કરશું આન્સર આવશે 5 ગુણ્યા 10 ની માઈનસ 7 રાઈટ તો આ પહેલો એમસીક્યુ હતો આપણે બીજો એમસીક્યુ આ ટાઈપનો સોલ્વ કરીએ જે KSV સાથે રિલેટેડ હોય ઓકે નાઉ ચાલો ક્વેશ્ચન છે AgCl ઇન મોલ્સ પર લિટર મતલબ મોલાર કી તો AgCl જે છે બરાબર એ AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનો આપણને KSV આપેલ છે ચાલો KSV ની પ્રાઇસ આપેલી છે 1.5 × 10⁻¹⁰ બરાબર આટલી પ્રાઇસ આપેલી છે અને આપણને કીધું છે કે તો સોલ્યુબિલિટી S બરાબર ક્વેશ્ચનમાં બરાબર આ આપણે ફાઇન્ડ કરી નાખવાનું છે તો આપણને ખ્યાલ છે પ્રમાણે AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે એમાંથી એક Ag+ અને એક શું છૂટું પડશે Cl-. રેડી નાઉ એના KSV ની ફોર્મ્યુલા બનાવવી હોય તો Ag+ ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય Cl- ની કોન્સન્ટ્રેશન હવે આ AsV એક ઘાત ગુણ્યા AsV એક ઘાત S નો શું થાય સ્ક્વેર કોના બરાબર KSV તો KSV ની પ્રાઇસ તમને ખબર છે કે આપેલી છે 1.56 × 10⁻¹⁰ S નો સ્ક્વેર રેડી માટે S એટલે શું લખાય S એટલે અંડર રૂટ 1.56 × 10⁻¹⁰ ચાલો 1.56 છે અંડર રૂટ કાઢવું પડે અને 10⁻¹⁰ ઘાત એટલે 10⁻¹⁵ બરાબર હવે 1.56 જે છે એનો આપણે અંડર રૂટ કાઢીએ તમે તમારા કેલ્સીમાં ટ્રાય કરશો બરાબર હું મારી રીતે કામ કરું છું કેટલો આન્સર આવે આપણે જોઈએ તો રૂટ
અને બફરના ઇક્વેશન પણ છે એટલે આપણે ડિસાઈડ કરવું પડે કે ભાઈ આપણે આપવામાં શું આવેલું છે તો આપણે બફર સોલ્યુશન જે છે બરાબર એના રિલેટેડ ઇક્વેશન પૂછેલો છે હવે આ કેવું બફર સોલ્યુશન કહેવાય તો આ જે બફર સોલ્યુશન છે ને એને એસિડિક બફર સોલ્યુશન કહેવાય એસિડિક બફર સોલ્યુશન કે ચાલો એસિડિક બફર સોલ્યુશન માં કોસ્ટ પીએચ નોર્મલ પૂછી શકે ઓકે પીએચ બેઝિક બફર માટે પણ કોસ્ટ પીકે આપેલો હોય જો એસિડિક બફર માં તો સોલ્યુશન એન્ડરસન હેસનબર્ગ ઇક્વેશન પ્રમાણે લોડ સાલી કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું આવશે એસિડની કોન્સન્ટ્રેશન ઓકે પીકે કેટલો આપેલો છે 4.57 આપેલો છે વત્તા લોડ ચાલો તમે જોઈ શકો કે જે સોલ્ટ છે એની કોન્સન્ટ્રેશન આપેલી છે 0.10 ડિવાઇડેડ બાય આપેલું છે 0.03 એસિડની કોન્સન્ટ્રેશન રેડી આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે તો હું મારા કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરીશ તમે તમારી રીતે કામ કરશો બરાબર ચાલો હવે એ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 0.01 ઓકે સોરી 0.1 0.1 divided by 0.03 આવશે 3.333 ઓકે તો અહીંયા 4.57 પ્લસ લોગ 3.333 ઓકે હવે આપણે લોગ જે છે લોગ ફાઇન્ડ આઉટ કરવો પડશે કે લોગ 3.333 કેટલું થશે બરાબર તો લોગ 3.522874 જે છે એ આપણે પ્લસ કરશું રેડી ચાલો એમાં પ્લસ કરીએ તો આપણને 4.57 આન્સર મળે છે 5.0928 આપણો જે પીએચ નો આન્સર આવે ને બરાબર એ પીએચ નો આન્સર આટલો રહેશે બરાબર તો તમે જોઈ શકો કે આ એક બફર સોલ્યુશન ને રિલેટેડ એમસીક્યુ છે બરાબર જેની પીએચ આટલી આપણને મળશે ના આગળ વધીએ અહીંયા દર્શાવેલું છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર નાઉ જો તમે ગુજરાત બોર્ડમાં એનસીઆરટી ની બુકમાં સમાન આયન અસર જોઈએ હોય બરાબર છે તો તમારા માટે ઈઝી છે અધરવાઇઝ ઇટ્સ બિટ ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ બરાબર કારણ કે સમાન આયન અસર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ આપો તમે લેબમાં પણ એટલો ટાઈમ સ્પેન્ડ નથી કર્યો તેમ છતાંય માનો કે તમે કોઈ આયનિક રિએક્શન જે છે આયનિક રિએક્શન એ ટેસ્ટ ટ્યુબમાં કરાવો છો ઓકે હવે તમે કોઈ બે એવા કમ્પાઉન્ડ ભેગા કરો છો કે જેમાં બહુ ઝડપથી આયનિક પ્રોસેસ પોસિબલ બને છે એમાંથી જે બે સોલ્ટ ફોર્મ થાય છે બે કમ્પાઉન્ડ ભેગા કરવાથી જે પણ ક્ષાર બને છે એ ક્ષાર માનો કે પાણીમાં દ્રાવ્ય નથી અદ્રાવ્ય છે તો તમને એના શું મળી જશે અવક્ષેપ મળશે હવે ઘણી વાર એવું બની શકે કે અવક્ષેપ એટ એ ટાઈમ ન મળે મતલબ બે સોલ્યુશનને તમે ભેગા કરો છો ટેસ્ટ ટ્યુબમાં અને એમાંથી કોઈ સોલ્ટ ફોર્મ થશે નો ડાઉટ વોટર ઇનસોલ્યુબલ છે તેમ છતાંય અવક્ષેપ આવવામાં ટાઈમ લાગશે બરાબર છે હવે એવા સમયે શું કરી શકાય તો એવા સમયે તમે એમ કરી શકો કે અંદર જે આપણો સોલ્ટ ફોર્મ થયો છે અદ્રાવ્ય સોલ્ટ બરાબર છે અથવા અલ્પદ્રાવ્ય ક્ષાર કહી શકો એ જે અંદર ફોર્મ થાય છે બરાબર એમાં રહેલો ધન કે ઋણ આયન પૈકી કોઈ પણ એક આયનને અંદર તમે બહારથી એક્સ્ટ્રા એડ કરશો ને તો ઝડપથી એનું શું થઈ જશે અવક્ષેપન થશે એ કઈ રીતે તો આઈ થિંક સરે તમને કેએસબી અને આઈપી સ્ટડી કરાવેલું હશે જો કે આપણે બાકી છે બરાબર છે પણ એ આપણે કન્સેપ્ટ જોશું અત્યારે જસ્ટ તમને ખાલી સમજાવું છું કે અલ્પદ્રાવ્ય ક્ષાર છે બરાબર છે એક ક્ષારની ક્ષારનું સોલ્યુશન તમે કોઈ એવા કમ્પાઉન્ડમાં બનાવો કે જેમાં ધન કે ઋણ આયન જે છે ને એ આપણો જે સોલ્ટ છે અલ્પદ્રાવ્ય ક્ષાર એમાં રહેલા ધન કે ઋણ આયન જેવો જ હોવો જોઈએ એ જ હોવો જોઈએ બરાબર ઉદાહરણ તરીકે અહીંયા આપણી પાસે એક એક્ઝામ્પલ છે લાઈક માનો કે હું એજીસીએલ લઉં છું આ એજીસીએલ આપણો શું છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે બરાબર
શું હે બનાવ્યું એ સી એલ આ શું છે આપણો ગ્રાફ છે તમે જોઈ શકો આ સી એલ માઈનસ છે આના અહીં છે સી એલ માઈનસ બરાબર તો અલ્પત્રાવી ક્ષાર છે અને હું કેમાં સોલ્યુશન બનાવું છું કે સી એલ માં પર થોડું ઘણું જે પણ ડિઝોલ્વ થાય છે બરાબર તો કે જી સી એલ અલ્પત્રાવી ક્ષાર નું સોલ્યુશન હું કે સી એલ ના એક્વિયસ સોલ્યુશન માં બનાવું તો એમાં એક સમાન આયન છે કયો આયન છે સમાન આયન ભાઈ સમાન આયનનો મતલબ એવો કાઢવાનો છે કે કોમન આયન શું થાય કોમન આયન કોમનનો મતલબ થાય કે બંનેમાં જેમ કે HCl અલ્પકારી ક્ષારના Cl- છે એ જ રીતે એને જેમાં ડિઝોલ્વ કરવાનું છે અને એમાં પણ Cl- એટલે સમાન આયન થયો છે Cl- બરાબર હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ સોલ્ટ છે બરાબર છે એને માનો કે તમે વોટરમાં ડિઝોલ્વ કરો છો બરાબર અને એ જેટલો પણ ડિઝોલ્વ થવાનું છે એ થઈ હવે તમે શું કરો કે બહારથી અંદર રહેલું જે પણ એક આયન છે અલ્પકારી ક્ષારમાં બરાબર એક સેમ આયન ધરાવતું બીજું લિક્વિડ બહારથી અંદર ટેસ્ટમાં એડ કરો તો કઈ અસર ઉત્પન્ન થશે સમાન આયન અસર ઉત્પન્ન થાય અને એટલું યાદ રાખવાનું કે સમાન આયન અસરના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા હંમેશા ઘટે આ તમારે નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો બહુ ઇમ્પોર્ટન્ટ છે ફરી પાછું કે સમાન આયન અસરના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા હંમેશા ઘટે ઓકે ચાલો તો સમાન આયન કોને કહેવાય એ તમને એક્સપ્લેન કરી દીધું કે HCl નું KCl નું સોલ્યુશન બનાવું તો બંનેમાં Cl - Cl - છે એનો સીધો મતલબ એમ છે કે ત્યાં સમાન આયન અસર ઉત્પન્ન થશે જેના કારણે આ HCl અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા KCl માં શું થશે ઘટશે ઓકે નાઉ આપણી પાસે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ હું જે કોઈ આલિમાની બુકમાંથી આપણે નથી જોતા એક્ઝામમાં એઇમ્સમાં પીએમટીમાં જેડબલમાં પૂછાયેલા જે એમસીક્યુ છે એ કરાવું છું રેડી નાઉ અત્યારે આજે જે ઇન્સનો ક્વેશ્ચન છે કે સિલ્વર ઓક્સેલેટ ઓકે સિલ્વર ઓક્સેલેટની ફોર્મ્યુલા છે Ag2C2O4 ફરી પાછું સિલ્વર ઓક્સેલેટની ફોર્મ્યુલા છે Ag2C2O4 ઓકે આ Ag2C2O4 જે છે ને એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે શું છે અલ્પદ્રાવ્ય ક્ષાર ઓકે એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે આ જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે બરાબર એને આપણે 10^-2 મોલર K2C2O4 જે આપણે ઘણા તરીકે લઈએ છે દ્રાવક તરીકે તો આ જે સિલ્વર ઓક્સેલેટ છે એ અલ્પદ્રાવ્ય ક્ષારની આપણે 10^-2 મોલર K2C2O4 માં ડિઝોલ્વ કરવાનો છે ઓકે બીજું આપણને KSP આપેલો છે સિલ્વર ઓક્સેલેટનો શું આપેલો છે KSP પણ એને જોઈએ છે સિલ્વર ઓક્સેલેટ જે છે એની દ્રાવ્યતા S જે આપણે ફાઇન કરી બતાવવાની છે કે કેટલી આવશે રેડી ચાલો તો હવે આગળ વધીએ સિલ્વર ઓક્સેલેટ જે છે એમાં કેટલા આયન છે અને આ શું કહેવા માંગીએ છે ચાલો સિલ્વર ઓક્સેલેટ એટલે Ag2C2O4 આમાં કેટલા આયન છૂટા પડે તો એ Ag+ અને શું આવશે 2 મોલ્સ ઓફ Ag+ અને આવશે C2O4 2- બરાબર તો તમે સમજી શકો મેં અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનું આયનાઇઝેશન બતાવ્યું છે જેમાં 2 મોલ્સ ઓફ Ag+ અને 1 મોલ C2O4 2- છે રેડી નાઉ આપણે એને હમણાં ડિઝોલ્વ કરવાનું છે K2C2O4 ઓકે તો K2C2O4 આ કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર નથી મારે સિંગલ એરો બતાવવો પડશે તો 2 મોલ્સ ઓફ A+ અને શું છૂટું પડે C2O4 2- તમે જોઈ શકો દ્રાવકમાં પણ C2O4 માઇનસ 2 છે અને અલ્પદ્રાવ્ય ક્ષારમાં પણ C2O4 માઇનસ 2 છે ઓકે ધેન અહીંયા કઈ અસર ઉત્પન્ન થશે સમાન આયન અસર ઓકે સમાન આયન અસર ઉત્પન્ન થશે હવે એ સમાન આયન અસરને અને આપણી આ જે દ્રાવ્યતા છે એને શું કનેક્શન છે સીધી વાત છે કીધું તો ખરું કે સમાન આયન અસરના કારણે S માં શું થાય ઘટાડો થાય S એટલે દ્રાવ્યતા દ્રાવ્યતા ઘટે મતલબ S ની પ્રાઇસ લો થશે ઓકે નાઉ આપણે શું કરશું કે Ag2C2O4 જે છે બરાબર છે એનો આપણે KSP આપેલો છે આપણે S ફાઇન્ડ કરવાનો છે આ 10^2 મોલર છે એ આની કોન્સન્ટ્રેશન છે ઓકે શરૂઆતમાં 0-0 હોય પણ 100% ઇનિકરણ થાય ને એટલે આપણ 10^2 મોલર અને આપણે શું આવે 10^2 મોલર હવે અહીંયા તો આપણે શું લેવું પડે તો 2x આઈ શું લેવું પડે x સિમ્પલ x લીધું છે ને એટલે હું s કરી નાખું તો ઘણા ખબર નહીં પડે મેં s ની જગ્યાએ x લીધું પણ આપણે s કરી નાખીએ ચાલો તો હું તમને એક વાત કહી દઉં કે આ જે ટોટલ C2O4 2- ની કોન્સન્ટ્રેશન છે એ કેટલી થઈ 10^2 મોલર / s
बराबर। पर इतनो याद रखो कि s जो है हमेशा वेरी 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 लेस देन 10 की माइनस 3 का होल, એટલે આપણે શું કરી શકીએ કે C2O4 2 માઈનસ ની કોન્સન્ટ્રેશન કેટલી રહી હોય 10 ની માઈનસ 2 ઘાત મોલર લઈ લે, બરાબર 10 ની માઈનસ 2 ઘાત મોલર લેવાની। ફરી પાછું સમજાઈ દઉં, ચાલો જુઓ સવાલ એવો છે કે સિલ્વર ઓક્સેલેટ છે H2C2O4 જે અર્ધગ્રાહક શાર્પ છે, ઓકે એને આપણે 10 ની માઈનસ 2 ઘાત મોલર કે 2C2O4 જે એક સોલ્વન્ટ છે એમાં ડિસોલ્વ કરીએ છીએ, ઓકે। નાઉ શું થાય કે H2C2O4 આપેલો છે 10 ની માઈનસ 10 ઘાત મોલર, પણ આપણને H2C2O4 નો શું જોઈએ છે S દ્રાવ્યતા જોઈએ છે। તો મેં આજે સિલ્વર ઓક્સેલેટ છે એનું આયનાઇઝેશન બતાવ્યું છે, નીચેના સોલ્વન્ટ છે એનું આયનાઇઝેશન બતાવ્યું છે, તો હવે આ બે ભેગા છે, ઓકે તો સીધી વાત છે ને આ 10 માઇનસ 2 ઘાત મોલર છે એનું 100% અયનીકરણ થાય છે, તો આ બંને કેટલા હોય 10 માઇનસ 2 ઘાત મોલર હોય, ઓકે। ઉપર મારે શું લખવું જોઈએ 2s લખાય, અહીંયા શું લખાય s। હવે આખાનું સોલ્યુશન છે તો આ C2O4 માઇનસ 2 s પણ છે અને 10 માઇનસ 2 ઘાત મોલર છે, તો ટોટલ C2O4 માઇનસ 2 કેટલા થાય 10 માઇનસ 2 ઘાત વત્તા કેટલા થાય s। પણ અલ્પદ્રાવ્ય ક્ષારમાંથી જે C2O4 માઇનસ 2 છૂટું પડેલું પ્રમાણ એકદમ ઓછું હોય છે, ધેન વી કેન સે ધેટ એસ ઇઝ વેરી વેરી લેસ ધેન 10⁻²² મોલર, ધેન વી કેન નેગ્લેક્ટ ધ કોન્સન્ટ્રેશન એસ એઝ કમ્પેર્ડ ટુ 10⁻²² મોલર, એટલે 10 માઇનસ 2 ઘાત મોલરની કમ્પેરિઝનમાં એસ ને શું કરી શકાય અવગણી શકાય। એટલે તમારે ખાલી C2O4 માઇનસ 2 છે એની કોન્સન્ટ્રેશન કેટલી લઈને કામ કરવાનું 10 માઇનસ 2 ઘાત મોલર, રેડી। આગળ મેં બીજી રકમ લખેલી છે આ અધૂરું છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી એ અધૂરો દાખલો આપણે અહીંયા ફિનિશ કરશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું આપણે। નોર્મલ મેં તમને કીધું એમ કે અહીંયા આપણને KSP આપેલો છે, તમે જોઈ શકો કે આપણને C2O4 નો KSP કેટલો આપેલો છે 10⁻², ઓકે એમાંથી એસ ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો આપણે શું કરી શકીએ જોઈ શકો તમે અહીંયા કે KSP બરાબર શું લખાય, તો 2AG પ્લસ ની કોન્સન્ટ્રેશન છે એની 2 ઘાત અને C2O4 2 માઇનસ ની કોન્સન્ટ્રેશન ની 1 ઘાત, ઓકે। નાઉ હવે આપણે શું કરી શકીએ તો 2S ઓકે એની 2 ઘાત અહીંયા આપણે કેટલા મૂકવાના 10 ની માઇનસ 2 ઘાત મોલર, ઓકે એટલા માટે કારણ કે આપણે અહીંયા ડિસાઇડ કરી દીધું કે 10 માઇનસ 2 ઘાત મોલર કોન્સન્ટ્રેશન C2O4 માઇનસ 2 ની આ તે વ્યક્તિ મૂકવાની KSP કેટલો છે 10 માઇનસ 10 ઘાત, ઓકે 2 × 4 એટલે 10⁻²⁰ ડિવાઇડેડ બાય 10 માઇનસ 2 ઘાત એટલે 4 SC 2 ઘાત, રેડી। તો અહીંયા 10 ની કેટલી ઘાત થાય માઇનસ 8 ભાગ્યા કેટલા 4 S² રેડી। તો 1/4 કેટલા થશે આઈ થિંક 0.25, ઓકે તો 0.25 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત આ રેડી S² તો S ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 0.25 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત છે રેડી। હવે 10 ની 8 ઘાત એટલે 10 ની માઇનસ કેટલી ઘાત થશે 4, 0.25 એટલે આપણે શું કરશું તો નોર્મલી 0.25 છે એનું અંડર રૂટ જો તમે કાઢશો બરાબર તો 0.5 આવશે, ઓકે 0.5 રાઈટ। તો 5 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ આપણને શું મળી જશે s મળશે। તો તમે જોઈ શકો મેં અલ્પદ્રાવ્ય ક્ષાર જે છે બરાબર છે એની દ્રાવ્યતા s ફાઇન્ડ આઉટ કરી, બહુ સિમ્પલ બરાબર છે, પણ કન્ડિશન એવી છે કે અહીંયા તમને કહેવામાં એમ આવેલું છે કે એવા સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થશે કે જે સોલ્વન્ટની અંદર નેગેટિવ આયન જે છે એ આયન આપણો જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એમાં રહેલા નેગેટિવ આયન સાથે સેમ છે મતલબ મેચ કરે છે તો એને સમાનાયન અસર કહેવાય, રેડી ઓકે। તો સમાનાયન અસરના કારણે નોર્મલી જેટલું એસ આવવું જોઈએ ને એના કરતા કેવું આવે ઓછો, બીકોઝ આપણે એવું કીધું કે સમાનાયન અસરના કારણે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં શું થાય ઘટાડો નોટ ડાઉન કરવું, ચાલો નવો એક એમસીક્યુ છે એક્ઝામમાં પૂછાયેલો છે, ચાલો એમાં એવું કીધું કે NaCl છે કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર નથી એ સોલ્ટ છે પણ કમ્પ્લીટલી સોલ્યુબલ સોલ્ટ છે, ઓકે એની મોલારિટી કેટલી આપેલી છે 0.2 મોલર, પણ પછી છે HgCl રેડી, HgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો HgCl શું છે અલ્પદ્રાવ્ય ક્ષાર રેડી। આ દાખલો જે જોઈ ગયા ને આપણે એના જેવો સેમ આ છે NaCl રેડી, પણ એક્ઝામમાં પૂછાયેલો છે આપણે એક્ઝામમાં પૂછાયેલો તો 0.2 મોલર NaCl માં HgCl ની દ્રાવ્યતા S શોધો, HgCl માટે KSP
આપણે લોચા બેઠો સમજે આગળ જે જોઈએ ના જોઈએ એજીસીએલ અંદર આવી એક શાખા છે ઓકે નાઉ એજીસીએલ છે એની આપણે આવી રીતે રિવર્સિબલ પ્રોસેસ બતાવે તો એજી પ્લસ એન્ડ સીએલ માઈનસ આર ઓકે નાઉ આનો પણ એસ થશે આનો પણ શું થાય એસ એ સિમ્પલ છે પણ એનએસીએલ જે છે એનએસીએલ બરાબર એમાં સિંગલ એલ આવશે એન પ્લસ એન શું આવશે સીએલ માઈનસ ચલો આમાં જે સીએલ છે એ સીએલ આમાં પણ છે યુ કેન સી હિયર ઓકે નાઉ આનો સીએલ છે એની કોન્સન્ટ્રેશન કેટલી છે 0.2 મોલર તો ટોટલ સીએલ માઈનસ ની કોન્સન્ટ્રેશન કેટલી એસ પ્લસ 0.2 મોલર ઓકે પણ આપણે શું કહેશું એસ ઇઝ વેરી 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 લેસ ધેન 0.2 તો આપણે શું કરશું કે સીએલ માઈનસ ની કોન્સન્ટ્રેશન ફાઇનલી કેટલી લઈ લેવાની 0.2 મોલર રેડી નાઉ આપણે લખીએ પીએસપી ચાલો પીએસપી એટલે શું થશે એજી પ્લસ ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય શું આવશે સીએલ માઈનસ ની કોન્સન્ટ્રેશન બંને ની કેટલી ઘાત આવશે 1 રેડી હવે એજી પ્લસ ની કોન્સન્ટ્રેશન જગ્યાએ એસ લખાય પણ સીએલ માઈનસ ની કોન્સન્ટ્રેશન કેટલી લખાય 0.2 રેડી કેએસપી નું કેટલો આપેલો છે જુઓ તો કેએસપી છે 1.8 ગુણ્યા 10 માઈનસ 10 ઘાત 1.8 ગુણ્યા 10 માઈનસ 10 ઘાત બરાબર આગળ તો આગળ ગણતરી આપણે જોશું ગણતરીમાં તમે જોઈ શકો કે 1.8 ઇન્ટુ 10 ટુ માઇનસ 10 છે સામે s ગુણ્યા 0.2 છે ઓકે s ને કરતા બનાવો s ઇઝ ઇક્વલ ટુ 1.8 ઇન્ટુ 10 ટુ માઇનસ 10 ડિવાઇડેડ બાય 0.2 રેડી તો તમે શું કામ કરશો તો 18 n ગુણ્યા 10 માઇનસ 10 ઘાત અહીંયા 18 ભેગા એટલે 10 અહીંયા આપણે 2 લખશું બરાબર તો ઉપર 10 આવશે રાઈટ તો 10 કેન્સલ ઓફ કરી નાખીએ 2 તો અહીંયા કેટલા આવશે 2 9 18 ઓકે 9 ઇન્ટુ 10 ટુ માઇનસ કેટલા આવશે 9 ઇન્ટુ 10 ટુ માઇનસ 10 જે છે બરાબર એ આપણો આન્સર છે એમ છતાં હું ચેક કરી લઉં બરાબર તો ઓકે 9 ઇન્ટુ 10 ટુ માઇનસ 10 મોલર જે છે એ આપણો આન્સર રહેશે કોણ બરાબર આવશે S મતલબમાં એજીસીએલ જે છે બરાબર એ એજીસીએલ ની કોન્સન્ટ્રેશન તો